આઈની જાતા હતા કેશોદને વરસાદમાં હલવાણા ગામ છે પીપળી એ પીપળી પૂજા ને વરસાદ જામી ગયો ફૂલ હે હવે પાછું ઘેરે જવાનો ઈરાદો છે ફૂલ વરસાદ જામી ગયો આઝાદ માં પીડી હાવ છે લે વરસાદમાં હલવાણા પાણી પૂરી જાય ભાઈ તો ગામની વચ્ચોવચ્ચ દુકાન છે એક અને અહીંથી આ રસ્તો જાય છે આ રોડ જાય છે એ કેશોદ બાજુ પણ અત્યારે વરસાદ છે ફૂલ એટલે હવે જવાય એમ છે નહીં એટલે અહીંયા ઊભા હેલો ફેમિલી મજામાં બધા મજામાં જઈશું વેલકમ ટુ માય ન્યુ વ્લોગ માનમાં આવ્યા ઘેરે અત્યારે અત્યારે વાગવામાં થયા છે 7:45 થવા આવ્યા અને વરસાદ પાછો વરાકો લીધો છે બહુ જ વરસાદ છે દુનિયાનો વરસાદ છે તો હું કે ત્યાંથી પાણી નડતું એટલે ભાઈ એક જગ્યાએ ઊભી ગયા ત્યાં નિરાતે પછી પાછા આવતા રહ્યા ઘરે જવું હતું કેશોદ પણ ના જઈ આ દર્શના રસોડામાં કંઈક બનાવે છે અને અત્યારે આપણે હિંડોરે બેસીએ હિસકા હિસકીએ દર્શનાને અત્યારે રોટલી બનાવવાની છે તો અહીંયા શાક તો બની ગયું છે ને મમ્મી અહીંયા ઉંબાર કરે છે પેલા હું કે મમ્મી મજામાં હાલ ત્યાંથી આવીએ એ સાઈડથી તો खाने में कुछ नहीं है फ्रिज खोलू ने एक गीत याद आवे फ्रूट ने दुकान केशोद में कोई नहीं खुली रही हां कौन कोई नहीं नो हुई तया हूं आ पड़ो हां दस तो पियर कहीं है हूं है हां बस हटाना मारू पियर तो बाजू में है जहां जाऊ है तई जाम पियर जावानु कारण हूं से खबर केम बियर पीऊ लागे हां એ આયા પાણી તો શું પડ્યું હા ઉપરથી પડે છે ઓ ભાઈ અમારી છતમાંથી પાણી વળે ઝરમર ઝરમર દેખાય ગાઈસ મિત્રો કારણ કે અહીંયા તોડ છે ને અને ઉપર કંઈક છે ને ઉપર કંઈક લગાડવું પડશે જો પડ્યું ટીપું હા મેં કીધું કે અહીં પાણી કેમ પડ્યું અહીંયા કોઈ હાલવામાં ધ્યાન રાખજો નકર લપસી જાશો તો અમાર દર્શનાને થોડી તબિયત વીક પડી હેપી રહેવાનું એટલે હમણાં તો આરામ કરવાનો કા દર્શના કઈ નહીં હાલો ગીત વગાડીએ અડધી રોટલી કરવા જવાની છે એમ કીધું જો ટીપું પડ્યું જો ગીત વગાડો તો હું કે દર્શના કેવી મજા આવી હતી ક્યાં કેશોદને કેશોદ ગયા હતા ત્યાં બાપરે પાણી બધે બધી બાજુથી પાણી પાણી અમે તો વિચારમાં હવે નીકળ્યા અહીંથી નીકળ્યા તો અહીંયા કઈ વરસાદ જ નહોતો ત્યાં પીગા પીપરી પૂગા અને વરસાદ આવ્યો ને પીપરી તો આખું પાણીનું ભરાઈ ગયું ગા હા હુરાપુરા બાપાનું મંદિર છે ત્યાંથી તો ફૂલ પાણી જાય વિચાર માથોડે માથોડે નીકળું કે ન નીકળું આમ મેજિક ને કીધું કે વિચાર લે આમ જવાનું છે કે આમ જવાનું છે 2 મિનિટમાં ડિસિઝન લે કે આમ ન જાવ આમ જઈએ પાણી જઈ બાજુ ન જાવ આમ જઈએ પણ ત્યાંથી કેમ નીકળાતું એમ નીકળાય એમ નતું કા જિગ્નેશ હા એટલે થોડીક વાર રાહ જોવી પડી હતી કલાક 2 કલાક સુધી પછી હળવું પડ્યું હતું પાણી કારણ કે ખેતરનું પાણી છે ને બધું નીકળે ત્યાંથી કાઈ વાંધો ઓનો આખું બે બાજુ ઓલી નહેરું છે એ આખું અત્યારે હસી હસીન થોડીક વાર સાથે વાતચીત કરીએ હસી બોલો હસી મેળાપ હસી મેળાપ કરીએ તો ગાઈઝ હું કહેવાય કે કોલ કો મ્યુઝિક વગાડીએ હવે જઈએ છીએ રસોડામાં હું બનાવવા રોટલા બનાવવા હું નહીં બનાવું મારે મારી દર્શનાની હારે હારે જ રહેવું પડે તો ગાઈઝ આ કાલે સિમ કાર્ડ ચેન્જ કરાવ્યું હતું MNP કરાવ્યું તો એમાં ફ્રી છત્રી આવી છે હાલ અત્યારે ચપ્પલ ગોતવા છે તો દર્શના તો ગઈ મિત્રો વરસાદના લીધે અમારે આ ઘરની અંદર વરસાદમાં પાણી પડે છે એટલે અમારે રસોડાની અંદર જવું પડશે. ઓ ભાઈ 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 પલરી ગયો. હવે હે ને મમ્મીનો વારો પૂરો થયો, હજી બનાવવા દે, એટલી બધી વધારે છે પછી. હા કેમ કે રોટલા નથી ને, રોટલાનો લોટ છે ને ખતમ થઈ ગયો. હા રોટલી બનાવવાની છે બધાયની. હા કેવું સારું લાગે જો મમ્મી અહીંયા રોટલી બનાવે, બેની બાજુમાં રોટલી શેડવે, કેવું મસ્ત સીન છે. આ બાજુ આવી જાવ કાદે શું આ અંદર જગ્યા છે, તું તો અંધારામાં દેખાતી. એક કામ કરું હું હે, તો થોડીક વાર હે ને શેડે આ બધી જવા દે, આમ બોલી થોડીક વાર આમણા કરી દયો એટલે અજવાળું પડે. ઓલો ટુવાલે આમ ખેલ લે, આમ તો કોણ કપડું હે ને એને ઈ બાજુ જવા દયો. હા જાવ કર. હા બસ રેડી. હા તો ગાઈસ હવે હું કે અહીંયા ઉજવારું આવે છે. આ કપડા છે ને સોમાહાના અંદર ફિટ પતા. તો ભાઈ બધાય તો રસોડામાં હમાઈ ગયા. રસોડામાં પાણી જનક વરસાદના લીધે આવી ગયું પાણી. વરસાદ મૂકે કોઈ અને અમારે કોઈ સતત ફૂલ વરસાદ ચાલુ છે આજ સવારનો, તોય અમારે ચૂલે જ રોટલા બનાવવાનું ચાલુ છે. એટલા ગેસ ઉપર ઊભી થાકી જાય, ઈ જ એટલે કંટારો આવ્યો. એ તો સુલો ઊભો થકાઈ જાય કા સકર આવી જાય. એક દી મને એવું થતું કે બંસી છેડાવતી હતી, બસ હું બેઠી વણતી હતી. આયા જો બધાય મમ્મી રેડી થંબનેલ માટેનું છે. તો ગાઈઝ હું તો અહીંયા બેસી ગયો છું, બધાયના વિડિયો લઉં બેઠો બેઠો. જગ્યા મળી જ જાય ગમ્યા બેહવાની. એ દર્શના મારથી દૂર હોઈ ગઈ અત્યારે. અહીંયા જો ઓલું કેરીનું બોક્સ એવું એક કાઢી જો એક બેહવા. હા 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 ફાઇનલી મમ્મી હવે નિવૃત્તિ લઈ લીધી રોટલી બનાવવા માટે. કારીગર ચેન્જ, કારીગર સોરી એમ ના કહેવાય. તો દર્શના હવે રોટલી બનાવે છે કારણ કે મમ્મીની રોટલી બહુ મોટી થાય છે અને અમારા દર્શના છે ને મોટી રોટલી ભાવે નહીં એને, એટલે એની મોટી જ થાય છે. ધીરું ધીરું મ્યુઝિક હાલે. કેવા મે હૈઠા મૂક્યા હતા તો આયા ખોખા લઈને આવી. તો ગાઈઝ મમ્મી એમ કહે છે કે એટલું ચારણ નીકળ્યું છે કારણ કે ઘરની ઘંટી હોય તો ફેર પડે ને. ઘંટી ખોટકાની તો શું કરવું, પણ તું કેટલી વાર મમ્મી ના પાડી કે એટલી કલાક ના હકાય, વધીને કલાક દોઢ કલાક હકાય. 5-5, 6-6 કલાક ઘંટી હાલે. એ મોટી ઘંટી હોય એ હાલે, આવી નાની ઘંટી ન હકાવાય ફૂલ. ઘંટીનું વાયરિંગ કરવું પડે એમ છે, વાયરિંગ ફેલ થઈ ગયું આખું. 2000 નો ખર્ચો આવ્યો. કાંઈ નહીં, હવે ધીમી ગતિએ રોટલી થાય છે અને બધાય સભ્યો બેઠા છીએ ઘરના. આ દર્શના તો અમારા દર્શનાને તો રોટલી ફૂલ ફાવે. ભાઈ આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગમાં. હર હર મહાદેવ.